સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં પસ્તી ફાઇલ વાંચવા અને ગણવેશ સિલાઈ કૌભાંડને લઈ તડાફડી સર્જાઈ હતી. શિક્ષણ સમિતિની મળેલી સામાન્ય સભામાં પસ્તી ફાઇલ વાંચવા તથા ગણવેશ સિલાઈ કૌભાંડમાં પૂર્વ ઉપાસનાધિકારીને નિવૃત્તિ માટે પેમેન્ટ ચૂકવવાનો મુદ્દો ગાજ્યો હતો, જેમાં ઝીરો ઓવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષના સભ્ય સુરેશ સુહાગિયાએ ગણવેશ કૌભાંડમાં પૂર્વ ઉપાસનાધિકારીને પેમેન્ટ ચૂકવવા બાબતે કહ્યું હતું કે પહેલા 36 લાખ રૂપિયા વ્યાજ સહિત તેમની પાસેથી વસૂલવા જોઈએ, ત્યારબાદ જ પેમેન્ટ આપવું જોઈએ. તેમણે કૌભાંડમાં ફરી તપાસ કરવા પણ સૂચન કર્યું હતું. તો નટુ પટેલે પસ્તી વેચી તે બાબતે કૌભાંડ આશ્રય હોવાના આક્ષેપ સાથે માહિતી ન આપવા મુદ્દે શાસકોને આડે હાથ લીધા હતા, જેના જવાબમાં ચેરમેન હસમુખ પટેલે રાજ્ય સરકારની સૂચના મુજબ જ પસ્તીનો નિકાલ કર્યો છે. આ ઉપરાંત બોર્ડમાં વિપક્ષના સભ્યોએ વિવિધ કામોની ફાઇલ વાંચવામાં નહીં આપતા હોવાનો આરોપ મૂક્યો હતો, જે આક્ષેપને વખોડતા સભ્ય મેહુલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ફાઇલ વાંચવા આપવામાં વાંધો નથી, પરંતુ તાજેતરમાં જ વિપક્ષના 2 સભ્યો ત્રાહિત વ્યક્તિને ફાઇલ વંચાવતા હતા, જે ચલાવી લેવાય તેમ નથી. તેમ નટુ પટેલે 1983 થી પ્રતિનિધિ કરતા હોય તેઓ સમક્ષ નથી કે ત્રાહિત વ્યક્તિ પાસેથી ફાઇલ વંચાવી પડે. જેમ કેવડિયા કોલોનીના પ્રવાસમાં 3 કલાક પાણી માટે વિદ્યાર્થીઓ રઝળ્યા હતા, તેમ સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે 300 બસોમાં ધોરણ 8 ના 17,000 થી વધુ બાળકોને કેવડિયા કોલોનીના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ 3-3 કલાક પાણી માટે રઝળ્યા હતા. એક પણ સભ્ય પ્રવાસ સ્થળે રાઉન્ડ પણ લીધો ન હતો. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળેલી, જેની અંદર અમારા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું અને આજે સમિતિ પર જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેની પર જે બેનર મારવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી સંચાલિત અભણ સમિતિ, એનું મુખ્ય કારણ એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો અત્યારે શાસનમાં બેઠેલા છે શિક્ષણ સમિતિમાં, તેની અણઆવડત થતી થયેલી છે. આજે સમગ્ર સભા દરમિયાન જે કાંઈ પણ ચર્ચા કરવામાં આવી તેમાં તે લોકોની અધૂરી માહિતીને તેની અભણતા થતી થયેલી છે. સૌથી પહેલા તો જે નિવૃત્ત ઉપશાસનાધિકારી શંકરભાઈ પટેલ છે, તેને જે નિવૃત્તિ પછીના લાભો ચૂકવવાની વાત છે, તો તેની અંદર બેધારી નીતિ અપનાવવામાં આવી છે કે જે પહેલો રિપોર્ટ એનો ડેપ્યુટી કમિશનર ઓફ ફાઇનાન્સ દ્વારા જે રજૂ કરવામાં આવેલો કે તેમાં તેને દોષિત પુરવાર કરવામાં આવેલો હતો, ત્યારે આ લોકોએ ટ્રીબ્યુનલની અંદર ચુકાદામાં એવું કીધેલું કે તે ગેરબંધારણીય પોસ્ટ છે, તેના કારણે તે રિપોર્ટ રદ કરવો, અને જ્યારે તેને બધા લાભો ચૂકવવાની વાત આવી તો ત્યારે પણ તે જ પદ ઉપરથી ડેપ્યુટી કમિશનર ઓફ ફાઇનાન્સ દ્વારા જ હુકમ કરવામાં આવ્યો છે કે આને તમામ લાભો ચૂકવી દેવા, તો તેનો અમલ કરવા શાસકો જઈ રહ્યા. એટલે જયારે વસૂલાત કરવાની વાત આવે તો તે રિપોર્ટને રદ કરવામાં આવે, ચૂકવવાની વાત આવે ત્યારે તે રિપોર્ટને માન્ય ગણવો, એટલે એક અભણ વ્યક્તિને પણ ખબર પડે કે આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. ને બીજું, જે આ લોકોએ આ સમગ્ર સામાન્ય સભા દરમિયાન જે તમામ વસ્તુના વખાણ કરેલા, પરંતુ તે લોકોની અધૂરી માહિતીના હિસાબે તે લોકો જયારે તેના સામે પ્રશ્ન પૂછવામાં આવેલા તો તેનો એક પણ જવાબ આપી શકેલા નથી. તે ઉપરાંત જે પ્રવાસની વાત છે, તો પ્રવાસની અંદર 300 થી પણ વધુ બસો કેવડિયા કોલોની ગયેલું, પરંતુ તેની અંદર જે બાળકો છે તે બાળકો પાણી વગરના હેરાન થયેલા, તેની પણ તસ્દી આ લોકો દ્વારા લેવામાં નથી આવી. એટલે સમગ્ર સભા દરમિયાન તે લોકો એક પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી. શિક્ષણ સમિતિની કચેરી પર અભણ સમિતિનું બોર્ડ લગાવી દીધું છે. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો કાળા કપડાં પહેરીને આવ્યા હતા, જોકે 3 સભ્ય પૈકી સુરેશ સુહાગિયા કાળા વસ્ત્રો પહેરીને ન આવતા વિવિધ ચર્ચા ચાલી હતી. વિપક્ષે સભા પૂર્ણ થયા બાદ શિક્ષણ સમિતિ કચેરી પર અભણ સમિતિ ગણાવી બેનર લગાવી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.